प्री प्राइमरी स्कूलों शिक्षण विभाग दायरा में आवशे के केम ए सौथी मोटो प्रश्न अहीं उपस्थित थयो छे। नवी पॉलिसी लागू छता प्री प्राइमरी स्कूलों सरकार में रजिस्ट्रेशन नहीं कराता। प्री प्राइमरी स्कूलों सरकार में रजिस्ट्रेशन करावानु फरजियात छे। राज्य में चालता बाल मंदिरों की नोंधणी माटे संचालकों की आनाकानी जोवा मळी रही छे। कायदा में न आवू पड़े ते माटे संचालकों रजिस्ट्रेशन नहीं करावता। रजिस्ट्रेशन करावे तो एफआरसी मुजबनी फी लागू करवी पड़े। प्री प्राइमरी स्कूल रजिस्ट्रेशन करे तो डीईओ की सीधी देखरेख में आ जाए छे। कायदाथी बचवा राज्यना संचालकों नोंधणी ज नहीं करावता। नवी एज्युकेशन पॉलिसी प्रमाणे प्री प्राइमरी एज्युकेशन सरकारना दायरा में छे। 2021 में पॉलिसी बनी 2022-23 नवू सत्र शुरू थवानी तैयारी में छे। कोई प्री प्राइमरी क्लासे नोंधणी करावी होय तेवू डीईओ ना लिस्ट में नहीं देखातू। सरकार द्वारा नवी एज्युकेशन पॉलिसी छे ते अमलमां मुकाई हती ने ए पॉलिसी ने लईने एक एवी पण वात छे के जे अत्यारे प्री प्राइमरी एज्युकेशन नी हाटडीओ धमधमी रही छे, वगर रजिस्ट्रेशन वगर प्री प्राइमरी क्लासो धमधमी रह्या छे, ते हवे सरकारना कंट्रोलमां आवशे। एटले के तेमणे फरजियातपणे सरकारमां रजिस्ट्रेशन करावुं पड़शे। जे रीते धोरण 1 थी धोरण 12 स्कूलनी जे नुं रजिस्ट्रेशन होय छे ते ज रीते प्री प्राइमरीनुं रजिस्ट्रेशन थशे। आ वर्षथी ज सरकारे पण डिक्लेर कर्युं हतुं के तमाम जे आ प्री प्राइमरी क्लासो चलावी रह्या छे तेमणे रजिस्ट्रेशन करावानुं रहेशे। परंतु दुःखद साथे કેવું પડે છે કે ન્યુ એજ્યુકેશન પોલિસી ભલે અમલમાં આવી હોય પરંતુ હજુ સુધી એક પણ આ વર્ષે જે પ્રી પ્રાઇમરી સ્કૂલો છે તે રજિસ્ટર નથી થઈ। આપણી સાથે એજ્યુકેશન એક્સપર્ટ ભાસ્કર પટેલ છે। સાહેબ, તમે પણ એક માંગ કરી હતી કે જે રીતે બાર મંદિરો ચાલી રહ્યા છે તેમનું રજિસ્ટ્રેશન ફરજિયાત થવું જોઈએ, કારણ કે સરકારને ખબર જ નથી કે કઈ જગ્યાએ આ પ્રકારના ક્લાસ ચાલે છે, શું કહેશો? આપની વાત સાચી છે, કારણ કે નવી શિક્ષણની નીતિની અંદર આપ સૌ જાણો છો એમ કે પહેલા 5 વર્ષ એટલે કે કેજીના 3 વર્ષ અને પહેલું બીજું ધોરણ એ 5 વર્ષનું શિક્ષણ, અને ત્યારબાદ 3 વર્ષનું, ત્યારબાદ 3 વર્ષ ને પછી 4 વર્ષનું શિક્ષણ। આ શિક્ષણની અંદર જ્યારે બાલ મંદિરોને આવરી લેવામાં આવ્યા છે, અને એમાં બાલ મંદિર એટલે આપણે સૌ સમજી શકીએ છીએ કે પ્રી પ્રાઇમરીમાં સામાન્ય રીતે નર્સરી ક્લાસ, જુનિયર કેજી, સિનિયર કેજી, અથવા ઘણા એમ કહે છે કે જુનિયર કેજી, સિનિયર કેજી અને એડવાન્સ કેજી, તો આ 3 ક્લાસની નોંધણી થવી ફરજિયાત છે। અને આ બાબત એટલા માટે જરૂરી છે તો જ આપણને ખબર પડશે કે ખાલી બાલ મંદિરો ચલાવવાળા ગલી અને કૂચીમાં એક એક નાની નાના રૂમોમાં ચલાવવાળા કેટલા છે। અને સ્વાભાવિક છે કે જે નિયમ છે કે જો નોંધણી ન થયેલી હોય એ શિક્ષણ ન આપી શકે તો એ નિયમ અંતર્ગત પણ આ કામ થવું જોઈએ। ખાસ કરીને જે રીતે નવી એજ્યુકેશન નીતિમાં આખી વસ્તુને વર્ણી લેવામાં આવી છે, પરંતુ રજિસ્ટ્રેશન ના કરાવવાથી એફઆરસીના દાયરામાંથી આ બધી સ્કૂલો બચી જતી હોય છે, ફાયર સેફટીમાંથી બચી જતી હોય છે, સરકારના અનેક જે નિયમો છે, એટલે કે અત્યારે કોઈ પ્રી પ્રાઇમરી સ્કૂલમાં પ્રોબ્લેમ થાય છે તો ડીઓ હાથ ઊંચા કરે છે, કારણ કે તેમનું કહેવું છે કે મારા દાયરામાં નથી। તો આ દાયરામાં નવી એજ્યુકેશન નીતિ અંતર્ગત લાવવાની વાત છે તો શું કામ આ બધા સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક દૂર ભાગે છે? આપની વાત સાચી છે કે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન કે સેકન્ડરી, હાયર સેકન્ડરી એજ્યુકેશન એ કાયદાના દાયરામાં તો છે જ। માનનીય આનંદીબેન જ્યારે આપણા ત્યાં શિક્ષણ મંત્રી હતા ત્યારે એમણે એ વખતે ઠરાવ કરી અને બાલ મંદિરોની નોંધણી કરવા માટે જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શિક્ષણ માધ્યમિકના શિક્ષણાધિકારીઓને સૂચના આપી હતી, પણ ત્યારબાદ પ્રાથમિક નિયામક ની કચેરીમાં આના ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું અને એ નોંધણી થઈ નહીં। હવે જ્યારે આ ફરજિયાત કેન્દ્ર સરકારે કરેલું છે તો હજુ સુધી તો હું કોઈ ત્યાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં કે પ્રાથમિકના શિક્ષણ વિભાગમાં મેં આવી કોઈ વ્યવસ્થા જોઈ નથી કે નોંધણી ક્યારે કરી।